ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચર ની અંદર વુલ્ફ કિસ્ટર રિડક્શન પ્રક્રિયા ભણ્યા. હવેના ભાગમાં આપણે ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયા ભણશું અને ત્યાર પછી અંતમાં આપણે જીનીટ માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અથવા કેવો કોન્સેપ્ટ છે એને વિસ્તારથી સમજશું. તમે સ્કૂલ ની અંદર ભાઈ નાનકડી વસ્તુ ભણ્યા હશો કે ભાઈ કઈ રીતે પ્રક્રિયા થાય, પાયામાંથી આ નીપજ મળે, પણ કઈ રીતે થાય ક્રિયાવિધિ નહીં સમજ્યા હો. એટલે ક્રિયાવિધિ સમજવી ખૂબ ખૂબ અગત્યની છે, ખાસ કરીને જી અને નીટ માટે, કારણ કે એના બેઝ તમને એમસીક્યુ પૂછાય છે. તો આજના લેક્ચર ની અંદર આપણે ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયા એની ક્રિયાવિધિ સાથે ભણશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયા કોને કહેવામાં આવે અથવા એનો હેતુ શું? તો કે ભાઈ કાર્બોનિલ સમૂહ, પછી એ આલ્ડીહાઇડ પણ હોય અથવા તો કીટોન પણ હોય શકે. તો કે કાર્બોનિલ સમૂહ ને મિથિલિન સમૂહમાં ફેરવવા માટે આપણે ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. તેમાં પ્રક્રિયક તરીકે ઝીંક એમાલગમ અથવા એને સરસ પણ કહેવામાં આવે છે, ઝીંક એમાલગમ અને બીજું સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઘણી વાર એમસીક્યુ માં એવું પણ પૂછાયેલા હોય સામાન્ય ગુજકેટમાં કે ભાઈ ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયાના પ્રક્રિયક કયા કયા, તો કે ઝીંક એમાલગમ અથવા ઝીંક સરસ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ. તો કાર્બોનિલ સમૂહ છે એ મિથિલિન સમૂહમાં ફેરવાય જાય, એટલે કે આલ્ડીહાઇડ, અને કીટોન માંથી હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય. પણ કેવી રીતે? તો ચાલો સમજીએ ક્રિયાવિધિ દ્વારા. હવે દરેક વસ્તુ માટે ચોક્કસ ક્રિયાવિધિ, એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ મિકેનિઝમ. તો કે જુઓ, કાર્બોનિલ કાર્બન હોય, એ કાર્બોનિલ કાર્બન ના ઓક્સિજન સાથે દ્વિબંધ છે, એક સિગ્મા અને બીજો પાઈ બંધ છે. તો એમાં ઓક્સિજન ની વિદ્યુતઋણતા વધારે છે અને આ બંધ નું ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન તરફ ખેંચાયેલું રીએ, અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવે. હવે જયારે આપણે ઝીંક નો ધાતુ તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારે ઝીંક છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે અને ઓક્સિડેશન થી તમને સહેલાઈથી બે ઇલેક્ટ્રોન મળે. તો અહી કાર્બન છે ઇલેક્ટ્રોન ની ઉણપ અનુભવે છે, તો શું કરશે આ ઝીંક, કે એની હાજરીમાં પાઈ બંધ તૂટશે. હવે ધારો કે એની હાજરીમાં પાઈ બંધ તૂટો તો બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે ગયા અને ઓક્સિજન પાસે ઋણ વીજભાર અને કાર્બન પાસે ધન વીજભાર આવ્યો. તો આ તરત જ ઝીંક છે એ ઓક્સિડેશન પામી બે ઇલેક્ટ્રોન કાર્બન ને આપશે. હવે જો કાર્બન ને બે ઇલેક્ટ્રોન મળે તો એક ઘટતો હતો, એની બદલે એક વધવા માંડે, એના ઉપરનો વીજભાર થઈ ગયો ઋણ. તો જો આ કાર્બન ઓક્સિજન પાઈ બંધ તૂટ્યો, એના ઇલેક્ટ્રોન ગયો ઓક્સિજન પાસે, ઓક્સિજન પાસે ઋણ વીજભાર, કાર્બન પાસે ધન વીજભાર હતો, એને બે ઇલેક્ટ્રોન ઝીંકે આપ્યા એટલે કાર્બન પાસેનો આવ્યો ઋણ વીજભાર. હવે આપણું પ્રક્રિયા માધ્યમ છે એસિડિક છે, એસિડિક માધ્યમમાં સાંદ્ર HCl છે, તો આ બે HCl ના અણુઓ છે એની પાસે H+ છે અને બીજું છે Cl-. તો હવે આ કાર્બન અને ઓક્સિજન બંને એના ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન ને આપશે અને હાઇડ્રોજન છે એ એની સાથે જોડાઈ જશે. તો જો હવે આપણે શું પ્રાપ્ત થયું, તો કે કાર્બન પાસે હાઇડ્રોજન, તે જ રીતે ઓક્સિજન પાસે પણ હાઇડ્રોજન. હવે જો બાય પ્રોડક્ટમાં શું મળશે, તો કે જો પ્રક્રિયા માધ્યમમાં આપણી પાસે આ બે ક્લોરીન છે, અહીં પ્રક્રિયા માધ્યમમાં Zn+2 છે અને અહીં આપણે એક બાય પ્રોડક્ટ મળી ગઈ, વધારાની નિપજ ઝીંક ક્લોરાઇડ પ્રાપ્ત થઈ. હવે વળી પાછું આ એક રિડક્શન તબક્કામાં પૂરું થયું, બાય રિડક્શન થી એક હાઇડ્રોજન કાર્બન પર અને એક હાઇડ્રોજન ઓક્સિજન પર ઉમેરાણું. હવે આગળનું સ્ટેપ કે વળી પાછી સાંદ્ર HCl ની હાજરીમાં, સાંદ્ર HCl તો કે ઓક્સિજન છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ છે હાઇડ્રોજન ને આપશે અને આ કાર્બન હાઇડ્રોજન સોરી હાઇડ્રોજન ને ક્લોરીન વચ્ચેનો બંધ તૂટે. તો જુઓ અહીં ઓક્સિજન ની વિદ્યુતઋણતા વધારે છે એટલે બંધ નું ઇલેક્ટ્રોન એના તરફ ખેંચાયેલું રહે, એને એનું એક ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું હાઇડ્રોજન ને, એટલે આ બેનું OH2. હવે ઓક્સિજન એક તો કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચતું હતું, હવે આ હાઇડ્રોજન એ એસિડિક માધ્યમમાં એને ઇલેક્ટ્રોન આપ્યું એટલે હવે ઓક્સિજન ની વિદ્યુતઋણતા ખૂબ જ વધી ગઈ. તો એ ઇલેક્ટ્રોન યુગ્મ છે કાર્બન પાસેથી ખેંચી લેશે અને કાર્બન ઓક્સિજન બંધ તૂટે અને પાણીનો અણુ છે છૂટો પડે. તો જુઓ હવે અહીં આ પ્રક્રિયામાં કાર્બન પાસે ધન વીજભાર આવ્યો,
તો ધનભારિત કાર્બન એને આપણે શું કહેવાય તમે 11મા ધોરણમાં ભણ્યા જે કાર્બન પાસે ધનવીજ ભાર હોય તો આ ફેરવાઈ ગયું કાર્બો કેટાયનમાં તો જો ખૂબ અગત્યની વાત છે હમણાં જે જીનીટનો પ્રશ્ન ડિસ્કસ કરું તમારી સાથે તો એસિડિક માધ્યમમાં OH હોય તો ઈ આ H ને ઇલેક્ટ્રોન યુગમાં આપે એટલે આ OH2 માં ફેરવાઈ જાય OH2 છે એ ખૂબ જ પ્રબળતાથી કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે જેથી પાણીનો અણુ દૂર થાય અને આ બની જશે કાર્બો કેટાયનમાં હવે વળી પાછું આપણા માધ્યમની અંદર ઝીંક તો છે જ અને ઝીંક છે એ ફેરવાઈ જશે Zn+2 માં અને સાથે બે ઇલેક્ટ્રોન છે એ આપશે આ કાર્બનને તો કાર્બનને ઝીંક છે આ બે ઇલેક્ટ્રોન આપે તો આપણને પ્રાપ્ત થાય આ કાર્બન કે જેની પાસે હવે ધનને બદલે ઋણ વીજભાર છે તો આ ફેરવાઈ ગયું કાર્બ એનાયનમાં તો જો કાર્બો કેટાયન છે ફેરવાઈ ગયું કાર્બો એનાયનમાં એટલે કાર્બન પાસે ઋણ વીજભાર છે વળી પાછું આપણું પ્રક્રિયા માધ્યમ છે એસિડિક છે એસિડિક માધ્યમમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે તો આ કાર્બન એનું ઇલેક્ટ્રોન યુગમાં આપશે હાઇડ્રોજનને અને ક્લોરિન છે એ છૂટો પડે તો હવે આ કાર્બન એનું ઇલેક્ટ્રોન યુગમાં હાઇડ્રોજનને આપે તો આપણે આ પ્રાપ્ત થાય છે CH2 મિથિલિન સમૂહ અને સાથે સાથે આ ક્લોરિન છે એક વળી પાછું આપણી પાસે ક્લોરિન એક આ છૂટું પડ્યું તે અહીં ક્લોરિન અને વળી પાછું પ્રક્રિયા માધ્યમનું ZN તો આ રીતે આપણને ZnCl2 બાય પ્રોડક્ટ તરીકે મળે અને મુખ્ય નિપજ આપણની મળી મિથિલિન સમૂહ તો આ રીતે આલ્ડિહાઇડ કે કીટોનનો કાર્બોનિલ સમૂહ છે તે ફેરવાઈ જાય છે મિથિલિન સમૂહમાં આ જી નીટ માટે ખૂબ અગત્યની વાત અને મિકેનિઝમ થઈ તો હવે આ કોન્સેપ્ટ છે એના આધારે તમે સામાન્ય MCQ પર આપું છું કે હવે તમે વુલ્ફ કિશન રિડક્શન પ્રક્રિયાની જેમ જ જો મેં તમને બેન્ઝાલ્ડિહાઇડ આપ્યું હોય તો બેન્ઝાલ્ડિહાઇડના રિડક્શનથી તમને શું પ્રાપ્ત થાય આ જ વસ્તુ તમે લખો ચાલો સામાન્ય MCQ છે તમને આવડી જ જશે તો કે કાર્બોનિલ સમૂહ છે એ ફેરવાઈ ગયો મિથિલિન સમૂહમાં તો તમને પ્રાપ્ત થાય છે બેન્ઝીન રિંગ ઉપર CH3 એટલે કે ટોલ્યુઇન છે એ પ્રાપ્ત થાય હવે માની લો કે આ જ રીતે મેં એસિટોફિનોન તમને આપ્યું હોય બેન્ઝીન રિંગ ઉપર CO CH3 આ કીટોન છે એનું નામ તમે જાણો છો એસિટોફિનોન ગુજરાત બોર્ડની 2010 ની એક્ઝામમાં પૂછાયેલું કે ભાઈ એસિટોફિનોનનું ઝીંક એમાલ્ગમ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ વડે રિડક્શન કરવાથી શું નિપજ પ્રાપ્ત થાય તો ચાલો આ જે પ્રક્રિયક છે સાંદ્ર HCl અને ઝીંક એમાલ્ગમ એની રિડક્શન પ્રક્રિયા થઈ તો જેનાથી આપણને પ્રાપ્ત થાય છે બેન્ઝીન રિંગ ઉપર CH2 CH3 તો બેન્ઝીન રિંગ ઉપર CH2 CH3 તો આને શું કહેવાય તમે જાણો છો ઇથાઇલ બેન્ઝીન ચાલો પણ જી નીટ માં આ પ્રશ્ન નહીં પૂછાય આવા નહીં પૂછે થોડો ડિટેલ કોન્સેપ્ટ હશે તો ચાલો હવે હું તમને આ બરાબર સમજાઈ ગયું હોય બરાબર મગજમાં બેસી ગયું હોય તો હવે એ કોન્સેપ્ટ તમને એ પ્રશ્ન આપું છું સોલ્વ કરવાનો પ્રયત્ન કરો ચાલો હવે મેં તમારી સામે જી નીટ માં પૂછાયેલા છે એ પ્રકારના કોન્સેપ્ટ નો MCQ મૂક્યો કે મારી પાસે બંધારણ છે 3-hydroxy-cyclohexanone હવે એનો હું વુલ્ફ કિશન રિડક્શન રિએક્શન લઉં આપણે ટૂંકમાં લખી નાખીએ WKR એટલે કે વુલ્ફ કિશન રિડક્શન પ્રક્રિયા અને ક્લેમન્સન રિડક્શન ને ટૂંકમાં લખું છું CR તો આપણને નિપજ છે એ શું પ્રાપ્ત થાય જો અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે ભાઈ ક્લેમન્સન કે વુલ્ફ કિશન રિડક્શન પ્રક્રિયાથી કાર્બોનિલ સમૂહનું મિથિલિનમાં ફેરવાઈ જાય 100% સાચું પણ બંને પ્રક્રિયા થાય તો અહીં નિપજ છે એ સરખી મળશે વિચારી ટેબ્લેટ ને કે મોબાઈલ ને પોઝ કરી જવાબ આપો પ્રયત્ન કરો પછી કમ્પેર કરો ચાલો થઈ ગયું જો અહીં 3-hydroxy-cyclohexanone છે તો અહીં KOH નો ઉપયોગ કરીએ છીએ એટલે કે માધ્યમ કેવું છે બેઝિક માધ્યમ અચ્છા બેઝિક માધ્યમ વુલ્ફ કિશન રિડક્શન પ્રક્રિયામાં છે તો આ OH ઉપર કોઈ પણ જાતની અસર કરશે નહીં તો એનું રિડક્શન પ્રક્રિયાથી અહીં
કાર્બન ઓક્સિજન દ્વિબંધ છે એ ફેરવાઈ જશે. સેમા ફેરવાઈ જશે? તો કે મિથિલિન સમૂહમાં. અચ્છા, એ મિથિલિન સમૂહમાં ફેરવાઈ ગયું તો આપણે જે નિપજ મળે એ આ પ્રકારની પ્રાપ્ત થાય. તો આપણે એને શું કહી શકીએ? સાયક્લોહેક્ઝેનોલ. આપણે લખી શકીએ તો સાયક્લોહેક્ઝેનોલ. તો જો પ્રાપ્ત થયું જ, પણ એ તરત જ આપણું માધ્યમ છે એસિડિક માધ્યમ છે. આપણે ક્રિયાવિધિમાં હમણાં જ ભણ્યા કે ભાઈ એસિડિક માધ્યમમાં શું થાય. તો કે H પ્લસ અને Cl માઇનસ ઓક્સિજન એનું ઇલેક્ટ્રોન યુગ્મમાં આપશે. કોને આપશે? તો કે હાઇડ્રોજનને આપશે. અને એની સાથે જોડાઈને પાણીના અણુ સ્વરૂપે દૂર થશે. અચ્છા, એ જેવું પાણીના અણુ સ્વરૂપે દૂર થયું એમ આ કાર્બન પાસેનો વીજભાર કેવો છે? પ્લસ. આ OH છે એ આને ઇલેક્ટ્રોન યુગ્મમાં આપેલ OH2 માં ફેરવાઈ જશે. આપણે ક્રિયાવિધિમાં જોયું. પછી OH2 દૂર થાય એટલે શું બની જશે? કાર્બો કેટાયન બનશે. હવે કાર્બન પાસે જેવો ધન વીજભાર આવે એટલે આ ક્લોરીન છે એ એનું ઇલેક્ટ્રોન યુગ્મમાં કાર્બનને આપે એટલે આપણે નેક્સ્ટ નિપજ છે આ રીતે પ્રાપ્ત થાય. શું મળી આપણે નિપજ? તો કે 1-ક્લોરોસાયક્લોહેક્ઝેન. આપણે અપેક્ષા શું રાખતા હતા? સાયક્લોહેક્ઝેનોલની. પણ શું થયું? તો કે વુલ્ફ ક્રિસ્ટલમાં બેઝિક માધ્યમ છે એટલે આ OH ને અસર ન કરી, પણ ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયાની અંદર માધ્યમ એસિડિક છે. એસિડિક માધ્યમ છે ઈ આના પ્રોટોનેશન પામે, કાર્બોકેટાયન બને પાણીનો અણુ દૂર થઈ, અને કાર્બોકેટાયન સાથે ક્લોરિન સમૂહ જોડાઈ જાય જેથી આપણને 1-ક્લોરોસાયક્લોહેક્ઝેન છે ઈ પ્રાપ્ત થાય છે. ચાલો, અપેક્ષા રાખું બરાબર સમજાઈ ગયું. તો જુઓ, હવે એ જ કોન્સેપ્ટ અહીં લાગુ પડો. આ પ્રકારના પ્રશ્નો છે તમને જી નીટ માં પૂછાય છે. જો આપણે ડિટેલ થી સ્ટડી કર્યો હોય તો જ આપણે સોલ્વ કરી શકીએ. જો ક્રિયાવિધિ જાણતા હોય તો ક્લેમન્સન રિડક્શન ની ક્રિયાવિધિ આપણે ઉપયોગમાં આવી. ચાલો, હવે એ જ વસ્તુ અહીં લાગુ પડો. તો કઈ વળી પાછું બેઝિક માધ્યમ છે એટલે કે બેઝિક માધ્યમ ની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ અસર નહીં પામે. કાર્બોનિલ સમૂહ છે એ મિથેલિન સમૂહમાં ફેરવાઈ જશે. તો ચાલો નિપજ લખી લ્યો. મારી પહેલા શું થશે? તો કે સી આલ્ડિહાઇડ નું ફેરવાઈ ગયું સી એચ થ્રી માં અને આ આપણને મળ્યું OH. તો આ બંધારણ છે ને 2-હાઇડ્રોક્સી ટોલ્યુઇન અને સામાન્ય નામ લખી નાખું છું. ચાલો, ઓર્થો ક્રેશોલ પ્રાપ્ત થયું. આયુબીસી નામ તમે જાણો જ છો, 2-હાઇડ્રોક્સી ટોલ્યુઇન. હવે આનું રિડક્શન કરીએ ક્લેમન્સન તો શું થશે? તો કે કાર્બનિલ સમૂહ તો ફેરવાઈ ગયો મિથિલિન સમૂહ એટલે આ સ્ટેપ તો મળશે જ આપણને. હવે વળી પાછું આ સ્ટેપ પ્રાપ્ત તો થઈ જ ગયું OH સમૂહ, પણ હવે OH સમૂહ છે એસિડિક માધ્યમની અંદર પ્રોટોનેશન પામશે. પ્રોટોનેશન પામી પાણીના અણુ સ્વરૂપે દૂર થશે. માધ્યમ એસિડિક છે તો એસિડિક માધ્યમની અંદર ઓક્સિજન એનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ હાઇડ્રોજનને આપે જેથી આપણને આ રીતે બંધારણ પ્રાપ્ત થાય. આ સી એચ થ્રી અને કાર્બન પાસે ધન વીજભાર. હવે ધનભારિત કાર્બન સાથે તરત જ ક્લોરિન છે એ ઇલેક્ટ્રોન યુગમાં આપી અને જોડાઈ જાય, અને ક્લોરિન જોડાય તો આપણને બંધારણ જે પ્રાપ્ત થાય એને આપણે લખી શકીએ છીએ 1-ક્લોરો-2-મિથાઇલ-બેન્ઝીન આયુપીએસી નામકરણ પદ્ધતિ, અથવા સામાન્ય નામ આપણે આપી શકીએ 2-ક્લોરો-ટોલ્યુઇન. તો આ રીતે આપણે 2-ક્લોરો-ટોલ્યુઇન છે એ પ્રાપ્ત થાય છે. તો જો તમારે ગુજરાત બોર્ડ પ્રમાણે તો સ્કૂલમાં તમે ભણ્યા જ હશો, ભણેવું જ હશે, પણ એ કોન્સેપ્ટને ડિટેલથી ભણવો જરૂરી છે તો તમે આ પ્રકારે જી નીટના MCQ સોલ્વ કરી શકો. તો વિડીયો લેક્ચર ગમે જ ને તો એને લાઈક કરવાનું, પછી શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકવાનું નહીં. અને હા, બીજા વિદ્યાર્થીઓને પણ એના કોન્સેપ્ટ સુધરે એના માટે પાસ ઓન કરો જેથી એ પણ ઘેર બેઠા ફાયદો મેળવી શકે.
ચાલો ઓલ ધ બેસ્ટ સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર.